શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ માં અંબાનું ધામ અંબાજી વિશ્વ વિખ્યાત છે। ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અને નેતા અને અભિનેતા માના ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે। ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના લીધે અનલોક 2.0માં માઈ ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે અને જે ભક્તોના માતાજીના દર્શન કરવા આવે છે તે ભક્તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને માતાજીના દર્શન કરી રહ્યા છે। ત્યારે આજે કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા માતાજીના ચરણોમાં શીશ નમાવવા પહોંચ્યા હતા। આજે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અંબાજી પહોંચી જગતજનની મા અંબાના દર્શન કર્યા હતા। ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સહપરિવાર સાથે આજે મા અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી। સરકારના દિશાનિર્દેશ મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગૃહમંત્રી પરિવાર સાથે મા અંબાના દર્શન અને પૂજા કરી હતી। આજે અંબાજી આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દેશની જનતાના સારા સ્વાસ્થ્ય માટે માતાજીને પ્રાર્થના કરી હતી। આ અંબાજી માતાના મંદિરે આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે હું સપરિવાર મારે આજે આવ્યો છું। ઘણા સમયથી આવવું હતું, પણ આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની મહામારીના કારણે, લોકડાઉનના કારણે આપણે પ્રવાસ કરી શકતા નહોતા। આજે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ધર્મસ્થાનોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે। માતાજીના ચરણોમાં પૂરી શ્રદ્ધા અને પૂરી આસ્થા સાથે પ્રાર્થના કરું છું કે આગામી દિવસોમાં આ કોરોનાની વિકટ મહામારીમાં આપણે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સંક્રમણ અટકાવવા માટે સમગ્ર કોરોના વોરિયર્સ રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે અને માતાજી આપણને એવા આશીર્વાદ આપે કે આગામી દિવસોમાં આ મહામારીમાંથી આપણને મુક્તિ મળે અને ફરી એકવાર આપણું રાજ્ય અને રાષ્ટ્ર નવા વિકાસના આયામો સર કરે। સર, ભાદરવી પૂનમના મહામેળાને લઈને આગામી દિવસોમાં ભાદરવી પૂનમ, દિવાસો, ગણપતિ, નવરાત્રી અનેક તહેવારો આપણા સૌના શ્રદ્ધા કેન્દ્રોવાળા આવવાના છે। આ તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એમણે 3 મંત્રીશ્રીઓની એક કમિટી બનાવી છે અને વહીવટી તંત્ર સાથે એ કમિટી મિટિંગો કરીને આગામી દિવસોમાં આ બધા જ તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન વધે અને આની ઉજવણી કેવી રીતે કરી શકાય એના માટેનું મળવાના છે। પણ આ ભાદરવી પૂનમ જ્યાં 30 લાખ કરતાં વધારે લોકો આવતા હોય છે અને એના કારણે સંક્રમણ ન થાય એ આપણા સૌ માટેની ચિંતાનો વિષય છે। આગામી દિવસોમાં જ્યારે મળીશું ત્યારે આના સંદર્ભનો પણ નિર્ણય કરવામાં આવનાર છે।